જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. રમણલાલ સોની ને જનસેવાની દીક્ષા
ગાંધીજી પાસેથી મળી. આજે ગાંધી નિર્વાણ દિવસે આ કાર્યક્રમ યોજાય તે કેવો યોગાનું. આજે આ પ્રસંગે ગુજરાતને વિશ્વ મંચ ઉપર મૂકવાના જેમને મનોરથ છે તેવા સાહિત્ય કલા પ્રેમી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખ સ્થાનને શોભાવા ઉપસ્થિત થયા છે તેનો આનંદ છે. ગુજરાતી ભાષામાં વિશ્વકોશ તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કરનાર ડોક્ટર ધીરુભાઈ ઠાકર અત્રે મુખ્ય મહેમાન સ્થાને બિરાજ્યા છે તે માટે આપણને સૌને ગૌરવ છે. રમણલાલ સોની અને ધીરુભાઈ ઠાકર બંનેનું કાર્યક્ષેત્ર વળા આ બંને કર્મયોગી સાહિત્યકારોએ ગુજરાતી ભાષાના કેટકેટલા ખંડ ઉજાળ્યા છે. આવા મહાનુભાવોની ઉપસ્થિતિનો આનંદ છે. શ્રી રમણલાલ સોની એટલે ગુજરાતી બાલ સાહિત્યનું એક જળમળતું પ્રકરણ. બાલ સાહિત્યના લગભગ બધા જ સ્વરૂપોમાં તેમની કલમ રસમય રીતે વીતી છે. કાઢી નાખેલી કાજળીમાં સાપ પુનઃ પ્રવેશ કરે તેવી સ્થિતિ બાલ સાહિત્યની છે. આ પુનઃ પ્રવેશનું કાર્ય તેમનું સુપેરે બજાવ્યું છે. તો બંગાળી અને અંગ્રેજીમાંથી તેમણે કરેલા અનુવાદો કેમ ગોવર્ધનરામ ત્રિપાઠીએ એક સ્થળે કહ્યું છે કે ધર્મ એટલે તીવ્ર કર્તવ્યભાન. રમણલાલ સોની આ અર્થના તો ધાર્મિક હતા જ. સાથે પ્રભુ લખાવે છે તે હું લખું છું, હું તો માત્ર સાધન છું એમ માનનાર રમણલાલ સોનીએ પ્રભુ તત્વ પરમ તત્વ સાથેની ભાવાત્મક એકતા તેમની લેખનીમાં વ્યક્ત થાય છે. પરમ તત્વની પ્રતીતિ ન હોય તો કથામંગળ શૈલી પ્રભુ એક છે તે સંત સાગર જેવા ગ્રંથો ક્યાંથી મળી શકે. ઋષિ જેવું સાત્વિક મન, બાળક જેવું નિર્દોષ નિખાલસ મુક્ત હાસ્ય અને વહાલથી ભર્યું ભર્યું થયું એ જેની આગવી નિરાશ હતી તેવા જેમણે દ્રષ્ટિ ગુમાવ્યા પછી પણ આંતરિક ઉજાસને શબ્દ દેહ આપ્યો છે તેવા શ્રી રમણલાલ સોનીની પુણ્ય સ્મૃતિને વંદન કરી આ કાર્યક્રમનો પ્રાર્થનાથી પ્રારંભ કરીએ. દીપ વંદના. ભારતીય સંસ્કારની ખેવના કરનારા હતા. તેઓએ
તેમાંથી જ વાર્તાઓ કાવ્યો લખવાની અંતરપ્રેરણા થતી પરિણામે તેઓએ જે સાહિત્ય રચ્યું તે અનુવાદ અને રૂપાંતર કર્યા તેમાં માત્ર ચારિત્ર ઘડતરની જ વાતો પાયામાં રહેતી હતી અને અનેક અનુભવોનો નિચોડ પણ એમાં જ વ્યક્ત થતો એમણે એવું સાહિત્ય રચ્યું જેમાં શાશ્વત સત્યો અને મૂલ્યો રજૂ થતા હોય તેઓ જ આ માટેનો યશ તેઓના માનસ વિદ્વાન ભાષાવિદ શ્રી નગીનદાસ પારેખને આપે છે તેઓએ રચેલું રાખું પંખી માત્ર તેમની જીવનકથા જ નથી પણ જીવનમાં આવેલા અનેક પરિચિતોના ઋણ સ્વીકારની કથા છે એમણે રચેલું વિપુલ સાહિત્ય એમની અંતરપ્રેરણાથી સ્ફૂરતું ગયું અને લખાતું જ રહ્યું તે છેલ્લી પળ સુધી અને તેમાંથી ભારતીય સંસ્કૃતિનો અમર વારસો અમારા પિતાજી પાસેથી બનતો રહ્યો અમને અને સમગ્ર સમાજને આજે અહીં તેમની જન્મ શતાબ્દી ઉજવતા અમે આનંદ અનુભવીએ છીએ અને આ પ્રસંગે અમને માનનીય મુખ્યમંત્રીશ્રી ઉપરાંત માનનીય ધીરુભાઈ ઠાકર જેઓ સાબરકાંઠાના અગ્રણી શિક્ષણ શાસ્ત્રી અને પિતાજીના સાથી રહ્યા તેઓને અને રામકથાના અંગ્રેજી ભાષાંતરને ભક્તિપૂર્વક તૈયાર કરનાર શ્રીમતી મૃદુલાબેન મારફતિયાન અને વિખ્યાત યુવા કોલમિસ્ટ ભાઈ જય વસાવડા તથા અમારા પિતાશ્રીના અનેક સંસ્કાર પ્રેરક પુસ્તકોને પ્રકાશિત કરનાર અને સમાજને પહોંચતા કરનાર અમારા મુંબઈમાંના મિત્રોમાંના એક શ્રી ચંદુભાઈ શાહનું હું આ સ્વાગત કરતા આનંદ અનુભવું છું. શબ્દોથી આવકાર્યા બાદ હવે સોની પરિવાર દ્વારા મહાનુભાવોનું સ્વાગત. રમણલાલ સોનીની એક રચના ઈડરનો પાણીઓમાં કાવ્યનાયક પાસે બાર વાના થતા તેવું આવે છે. એમાંના છેલ્લા બે વાના તે હિંમત અને વિશ્વાસ. આ બે વાના જેમનામાં ભરપૂર છે તેવા સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન શિલ્પી ગુજરાતની કાયાપલટ કરનાર તેજસ્વી પ્રતિભા ધરાવનાર ગુરુના જ્ઞાનને વંદન કરનાર ગુજરાતની કલા પ્રવૃત્તિને વિકસાવવામાં સિંહ ફાળો આપનાર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરશે રમણલાલ સોનીનો વહાલો પુત્ર ગૌરવ સોની. જેવી ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી ચાર્ટર એકાઉન્ટર અને રમણલાલ સોનીના આત્મીય સ્નેહીજન શ્રી ચંદુભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈનું સ્વાગત કરશે. મોડાસા હાઈસ્કૂલમાં તેમણે આપેલી શૈક્ષણિક સેવાઓ ચિરંજી રહેશે.
બાળકના વ્યક્તિ તરીકે કવિ સાહિત્ય લખાણ મારા માટે ગૌરવ છે. અમોએ મોડાસામાં રમણભાઈ સુનીની સંશોધન કેન્દ્ર સ્થાપ્યું છે. સંત શ્રી રમણભાઈએ બાળ સાહિત્યનું જ્ઞાન ગુજરાતને અમને ભેટ આપ્યું છે. ભવિષ્યમાં આવા બાળ સાહિત્યકાર લેખકો થવા મુશ્કેલ છે. શ્રી રમણભાઈ સુની સન્માન સમિતિ મુંબઈ તરફથી મુખ્યમંત્રી સરદારશ્રી નરેન્દ્ર મોદીને ખૂબ આભાર માનું છું. આજે ભારતમાં ગુજરાત રાજ્યની પ્રગતિ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કારણની મર્યાદા છે. વર્તમાન પરિસ્થિતિમાં શ્રી નરેન્દ્ર મોદીને સરદારનું બિરુદ આપી એ યોગ્ય ગણાશે. સરદાર શ્રી નરેન્દ્ર મોદીએ ધી સ્ટોરી ઓફ આવર પુસ્તકનું વિમોચન કરે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ભારતનો પ્રથમ પંક્તિ અંકાય છે. આ પ્રતિકરૂપે શ્રી જેવી શાખા મિત્ર મુંબઈ તરફથી રાધાના સરકારની પ્રતિમા મેં ભેટ આપી છે અને વિશ્વ પાસે પ્રાર્થના કરું છું કે ગુજરાત રાજ્ય શ્રી નરેન્દ્ર મોદી રાજ્યમાં રામ રાજ્ય બને. ડોક્ટર ધ્રુવભાઈ ઠાકર શ્રી જેવા સર જેવા સાહિત્યકારો ગુજરાતમાંથી જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય અતિ બહેતર રહેશે. પોર્ટુગીઝ પાઉલો પાઉલોના અંગ્રેજી રૂપાંતર ડોક્ટર ધ્રુવભાઈ ઠાકરે કર્યું. ગુજરાતી રૂપાંતર પુરુષાર્થની પ્રાર્થના દરેક ગુજરાતી કહેતી રહેલા છે. આમંત્રિત મહેમાનો અને હાજરેલા સર્વ ભાઈ બહેનો હું જીવશિકા ક્લાસ મુંબઈ તરફથી આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત. હવે પ્રાસંગિક પ્રવચન કરશે જ્ઞાનવૃદ્ધ આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકર. માત્ર એવા આપણા માનવીય મુખ્યમંત્રી એમની કૃતિમાં
એમણે એમના બે દીકરાનું નામ, એકનું નામ નાનાચાર્ય અને બીજાનું નામ કાત્યા. એવી રીતે આ રમણભાઈએ પોતાના પરમ ઈષ્ટ દેવ જેવા રામદાસ સ્વામી એમના સ્મરણ માટે એમના આ બે દીકરાનું નામ. તેમણે બાળકો માટે રામની કથા સુંદર રસપૂર્ણ વાર્તા રૂપે આપેલી છે. તેના અંગ્રેજી અવતાર હું આજે વિમોચન કરું એ આપણા માટે ખૂબ આનંદનો વિષય. અંગ્રેજી ભાષાંતર ભારતમાં જ નહીં પણ અન્ય દેશોમાં રામકથાનું ઊંચી પેઢીને આકર્ષણ જમાવશે એમાં શંકા નથી. એ પુસ્તકને અગાઉ આવકાર અને ભાષાંતરકાર ઋજુલાબેનને અભિનંદન આપું. રમણભાઈની ખૂબી એ કે જિંદગીના છેલ્લા દિવસ સુધી તેઓ કાર્ય પ્રવૃત્ત કરાય. ઘણા વર્ષથી વધીરતા આવી હતી. છેલ્લા વર્ષોમાં આંખો કામ કરતી અટકી ગઈ એવી નિસ્સહાય સ્થિતિમાં પણ તેમણે લખવાનું ચાલુ રાખ્યું. કાગળ ઉપર કશું દેખાય નહીં એ સ્થિતિમાં ફૂટપટ્ટી મૂકીને એની ઉપલી ધાર ઉપર લખવા લખતા. પછી એ પણ દેખાતી બંધનને ન ફાવી એટલે કાગળની ઘડી વાળીને એ ઘડી ઉપર લખતા અને એમની આ નિસ્સહાયતા એમના કુટુંબીજનોને અસહ્ય થઈ. એટલે એમની ભત્રીજીવી પાસે લખાશ બોલતા પિતા અને ઉપનિષદના મંત્રોનો મુખપાઠ કરતા પછી એ મંત્રો કે શ્લોકોનો પોતાની રીતે અર્થ કરતા એ રીતે પોતાને પ્રાપ્ત થયેલ પ્રકાશ એટલે છે કે આ દુનિયા એક કિમિયાગર ચલાવે અને એ કિમિયાગરનો પ્રેરણો હું લખું એ પોતાને પ્રાપ્ત થયેલ પ્રકાશને તેમણે અંધત્વનું અજવાળ એ નામ આપીને પુસ્તક રૂપે પ્રગટ કરે કદાચ એ તેનું છેલ્લું પુસ્તક જેમાં એની સરળ મૌલિક વિશદ વિચારણા પ્રગટ થાય છે. એવું સાદું સરળ રુજુ ભાવયુક્ત તેમનું વ્યક્તિત્વ હતું એવું તેમનું લખાણ. તેઓને મુખ્યત્વે આપણે બાળકોના સાહિત્યકાર તરીકે બાળકો માટેના સાહિત્યના કર્તક તરીકે ઓળખતું. એમણે 20 જેટલા કાવ્ય સંગ્રહો આપ્યા અને 20 જેટલા વાર્તા સંગ્રહો આપ્યા અને અઢળક કિશોરો અને કુમારો માટે અઢળક સાહિત્ય 100 જેટલા ચરિત્રો આપ્યા અને એક અનોખી આત્મકથા સંભળક અને નિખારક કથા ગુણાનુરાગી એવી શૈલીમાં લખાયેલી એમની આત્મકથા બહુ પ્રેરક ખાસ કરીને નવી પેઢી માટે છે. પોતાની બાળ સાહિત્ય લેખનની પ્રવૃત્તિને વિશે તે કહેતા કે મારામાં રહેલો ચિરંતન બાળક આ રમત રમે છે. બાળક રૂપે ભગવાન મારામાં વસીને લખાવે છે એમ પણ એ કહે. તેમનું સમગ્ર સાહિત્ય જોતા નિર્વ્યાજ સ્વરૂપે વ્યવહાર કરતા તેવી રીતે એમના સાહિત્યમાં પણ કેટલી સરળતા અને નિર્વ્યાજ સહજ પણ તેઓ બાળ સાહિત્યના સર્જક હતા એટલા બાળકોના પ્રિય શિક્ષક જાહેર જીવનમાં આવ્યા તે પહેલા વર્ષો સુધી તેઓ મોડાસા હાઈસ્કૂલમાં
શિક્ષક ગાંધીજીના આગમનથી સમાંતર જીજુભાઈએ ગુજરાતમાં નૂતન બાળ શિક્ષણનું આંદોલન ચલાવ્યું. તે પરંપરાના તે શિક્ષક મોન્ટેસરી પદ્ધતિને આપણા પ્રદેશમાં સૌ પ્રથમ આપણી જીવન રીતિને અનુરૂપ એવા સ્વરૂપમાં અપનાવનાર જીજુભાઈ સ્વતંત્રતા બાળ શિક્ષણના પાયામાં હોવા જોઈએ તે જીજુભાઈએ બતાવ્યું. જીજુભાઈએ બાળકને ભયમુક્ત કર્યું અને પાકો આપ્યો. એનો પ્રભાવ શિક્ષક રમણભાઈ ઉપર પડેલો ભારતભરમાં ગુજરાત આ નૂતન બાળ શિક્ષણની ભાવના સ્વીકારનાર પ્રથમ છે. જીજુભાઈ આદર્શ શિક્ષક હતા. એટલું જ નહીં, શિક્ષણના આર્ષ દ્રષ્ટા જેમણે લખેલું પુસ્તક દિવાસ્વપ્ન દરેક શિક્ષકે વાંચ્યું. છેલ્લા ઉત્તર વયમાં બાળ વિશ્વકોષ અને બાળ વિશ્વ વિદ્યાલય એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સ્થાપવાની જીજુભાઈની ઈચ્છા. ગુજરાત વિશ્વકોષ કરતે બાળ વિશ્વકોષ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. હું આજે ગુજરાત સરકારને અપીલ કરું છું કે ગુજરાત યુનિવર્સિટી ગુજરાતમાં બાળકોની યુનિવર્સિટી બાળકોનું વિશ્વવિદ્યાલય ગુજરાત જીજુભાઈનું સ્વપ્ન સિદ્ધ કરવાની ભાવના રાખનાર રમણલાલ ચૌધરીને પણ એ ઉચિત અંજલિ ગણાશે. શિક્ષક અને સાહિત્ય સર્જક ઉપરાંત રમણલાલ કર્મશીલ નગરસેવક અને એક ભક્ત. 1947માં વર્ગ મથુરાદાસ ગાંધી અને ડોક્ટર કનકલાલ શાહ જેવા કર્મઠ સ્વાતંત્ર્ય સૈનિકોની સાથે તેઓ જેલમાં ગયા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે મોડાસામાં હોસ્પિટલ સ્થાપવાની યોજના લઈને આવ્યા. સમય જતા આજે આ હોસ્પિટલ વિવિધ ચિકિત્સા વિભાગો ધરાવતી શહેરની કોઈ પણ હોસ્પિટલને ચક્કર મારે એવી હોસ્પિટલ બની. તેના પાયાના આયોજકોમાં રમણલાલ ચૌધરી પણ વર્ષો સુધી મોડાસાને રેલવેની સગવડ મળી. એ સગવડ માટે ઝુંબેશ ચલાવનાર રમણભાઈ તેને માટે એમણે ઘણું સહન પણ કર્યું. જ્યારે ચૂંટણી આવે ત્યારે મોડાસા પ્રદેશમાંથી ઊભા રહેનાર ઉમેદવાર હંમેશા એમ કે મોડાસા માટે લાભ થશે. અને એવી કેટલીય ચૂંટણીઓ ગઈ કે કેટલાય ઉમેદવારો થયા અને મોડાસાને રેલવે મળી નહીં. એ વખતે કોલેજમાં જો કોઈ લોક નેતા આવે તો હું એમ કહેતો કે હવે તમે અમને રેલવે આપશો, હવે આપો તો એરપોર્ટ આવે અને જવા અને બીજી માતા પૂછા આટલું બધું થયું કે આપણે રેલવે આવી. દરેક વખતે રમણલાલ સતત એને માટે કહે અને આ એનું દ્વિભાષી મુંબઈ રાજ્યોમાંથી ગુજરાત છૂટું પડ્યું. તેની પૂર્વ સંધ્યાએ મુંબઈ સરકારે ગુજરાતના લેખકોને માટે મહારાષ્ટ્ર અને વિદર્ભનો પ્રવાસ ગોઠવ્યો. તે વખતે ગુજરાતમાંથી 25-30 લેખકો ગયેલા, તેમાં રમણભાઈ અને હું પણ હતા. પ્રવાસ દરમિયાન રમણભાઈએ મને
મોડાસામાં કોલેજની સ્થાપના કરવાની યોજના છે. મને તેના સ્થાપક આચાર્ય તરીકે આવવાનું નિમંત્રણ આવ્યું. ગુજરાત સરકારની મંજૂરીથી તેમણે મારી ગુજરાત કોલેજમાંની સેવાઓ ઉછીની લીધી અને સળંગ 18 વર્ષ હું મોડાસા રહ્યો. તે દરમિયાન રમણભાઈના ઘનિષ્ઠ સંપર્કમાં તેમની સુજનતા, બહુશુદ્ધતા અને કાર્યદક્ષતા મને સ્પર્શી. મોડાસા પ્રદેશમાં લોકસેવક તરીકે તેમની શરૂઆત ફેલાયેલી. લોકહિતના બધા જ કામો, ગામના બધા પક્ષીના માણસો એકત્ર થઈને કરે એવો તેમનો આગ્રહ રહે અને તે પ્રમાણે મોડાસાની હોસ્પિટલ, 125 વર્ષ જૂની શાળા અને 1960માં સ્થપાયેલ કોલેજનો વહીવટ ચાલે. મોડાસાની નગરપાલિકાની ચૂંટણીમાં રમણભાઈ ઉભા રહ્યા. તેમની સામે કોલેજના સંચાલક મંડળના પ્રમુખ રાયચંદભાઈ ઉભા રહ્યા. થોડા દિવસ સારી રસાકસી ચાલી. તે કોલેજના પ્રમુખ અને બીજા કોલેજના સેક્રેટરી વચ્ચે સ્પર્ધા. એનાથી વાતાવરણ બગડશે એમ લાગતા રમણભાઈ અને રાયચંદભાઈએ સમાધાન કરી નગરપાલિકાનું પ્રમુખ પદ 80 વર્ષ વહેંચ્યું છે. અમદાવાદની માફક મોડાસાની પ્રજા પણ સ્વાસ્થ્ય અને સુખીય પુરુષાર્થ પર આધાર રાખીને આગળ વધી. રમણલાલે પ્રજાના સેવક તરીકે આ મનોવૃત્તિ કેળવવામાં અગત્યનો હિસ્સો આપેલો છે. પ્રજાએ તેમને એકવાર ધારાસભામાં ચૂંટીને મોકલ્યા. સાહિત્યકાર તરીકે 12 સાહિત્યનું વિપુલ કલ્યાણ કરવા ઉપરાંત તેમણે બંગાળી ભાષામાંથી રવિન્દ્રનાથ અને શરદ બાબુ જેવા શ્રેષ્ઠ સાહિત્યકારોની કૃતિઓના અનુવાદ વાંચ્યા. જેલમાં સ્વર્ગસ્થ નજીકદાસ પારેખ પાસે તેઓ બંગાળી ભાષી અને ઉત્તમ સાહિત્યના અનુવાદો આપ્યા. તેમનું હૃદય પ્રેમ અને કરુણાથી ભરપૂર અને બુદ્ધિ તીક્ષ્ણ અને ગ્રહણશીલ. તેમના સ્વભાવમાં નમ્રતા અને સ્વમાનનો સુંદર મેળ. સાહિત્યકાર તરીકેની કુમારી પ્રસંગોપાત એમના વ્યવહારમાં દેખા. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે કોઈક વાર એ સંવેદનશીલ બની જતા. અહીં મને સર પ્રભાશંકર પટણીનું એક દૃષ્ટાંત યાદ આવે. સર પ્રભાશંકર પટણી ભાવનગર સંસ્થાનના દિવાન હતા. રાજ્યમાં એવો કાયદો હતો કે કોઈ ચારણ નિર્ગમ જાય તો તેનો ગરાજ રાજ્યમાં દાખલ થાય. આ અન્યાયી કાયદાની સામે ફરિયાદ કરવા માટે પટણી સાહેબ પાસે 500 કારણ કારણ સ્ત્રી પુરુષોનું મંડળ ગયે. 27 દિવસની તપસ્યા અને 3 દિવસના ઉપવાસ બાદ પટણી સાહેબની મુલાકાત થઈ. કારણોના મંડળના એક યુવાન કવિ પટણીજીએ કારણોને દબડાવતા કહ્યું કે શું તમો કારણો અહીં મોખડાજી ગોરેલજીએ પહેલા ઘરાક લઈને બેઠા હતા? કવિ કાકથી ન રહેવાય. એમણે કહ્યું, સાહેબ તમે મોકળો ગોયેલ મોકળો ગોયેલ શું કરો? અમારા ઘરમાં તો પેશવા સુધી સરકાર ખસિયાઓ ને વાળાઓ વગેરેના હાથુકા લેખ કરવાના અને ભાવનગરનો ખૂબ જ મોકળો તો હજી ગઈકાલ રાણપુરથી ઉતરીને પહેલું ગયા. સાહેબ ગયા તો અમે તમારા કરતા વધારે પણ અમારી પાસે તમારા ભાગ્ય નથી. તમારી એક દલીલનો બરોબર ઉત્તર થઈ ગયો પણ ભાગ્ય પટણીના ક્યાંથી લાવવા? અને સાહેબ તમારી કવિતાની લીટીઓ મને મોઢે છે આગે કહ્યું. જન્મ અને અનુગ્રહ પહેરી જઈને દુઃખમાં ભાગ્યો થાઉં બની શકે તો શાંતિ કમાડું એને આંચું એ નાવું. કે સાહેબ આ તમારા નાવા લાયક નથી. તમારી કવિતા જો સાચી હોય તો સાહેબ અમારે આંસુએ નાવ અને ખોટી હોય તો તમે જાણો. કવિના શબ્દોથી પહેલા તો
કવિતાના ઉલ્લેખે એમને કારણોને પૂરો ન્યાય મળ્યો અને તે દિવસથી ગુજરાત અને ભાવનગરના પટણી વચ્ચે અતૂટ મિત્રતા બંધાય. ગુજરાત પ્રજાની સાંસ્કારી અને આર્થિક પ્રગતિ સિદ્ધ કરનાર મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે બેઠેલા એક કવિ અને વાર્તાકાર, સાહિત્ય ચર્ચકની સંવેદનશીલતા ગુજરાત સાહિત્ય અકાદમીને પુનર્જીવન નહીં આપી શકે. ગુજરાતી ભાષા મુખ્યમંત્રી શ્રી તત્પરે ગુજરાત સાહિત્ય અકાદમીની રચના કરશે એવી શ્રદ્ધા આ પ્રસંગે નમ્ર ભાવે તેમની સમક્ષ વ્યક્ત. રમણભાઈ બહુ વિદ્વાન પણ તેમનામાં વિદ્વત્તાનો ભાર ધર્મ અને તત્વજ્ઞાન ઉપરાંત ગુજરાતી અંગ્રેજી અને બંગાળી સાહિત્યનો તેમને સારો અભ્યાસ. હાન્સ એન્ડરસન અને હેરી પોટર જેવાની વાર્તાઓ સ્મરણ કરાવે તેવી વાર્તાઓ તેમણે રચેલી, તેમને અનેક પેઢીઓના બાળકોને આનંદ કરાવે તેવા ગલબા શિયાળનું પાત્ર આપે. તેમનું સાહિત્ય લેખન સહજ પ્રેમ, ખાસ કરીને બાળ કાવ્યોનો ઉલ્લેખ કરીએ તો તેમણે રમતા રમતા દલપતરામનો વારસો નાખ્યો. આ સમારંભની નિમંત્રણ પત્રિકામાં મૂકેલી ઈડરના વાણિયાની કવિતાની નીચે રમણલાલ ગોધીને બદલે દલપતરામ લખીએ તો એ બરાબર પસંદ બેસી જાય એટલું સામ્ય એ દેવું મૂકીએ. છંદ પ્રભુત્વ ઉપરાંત વિનોદ, ચતુરાઈ અને બોધગર્ભ પ્રસંગો રમણભાઈમાં પણ ઠીક પ્રમાણમાં જોવા મળે. ગુજરાતમાં દર્શકોટીનું બાળ સાહિત્ય લખનારા ઓછા છે, તેમાં રમણલાલ ગોધીનું પ્રદાન ઘણું મૂલ્ય બન્યું. રુદ્રાબેને કરેલા અનુદિત પુસ્તકો તથા રમણલાલ સોનીના ગીતોને મધુર સ્વરે જેમાં જીવવામાં આવ્યા છે તે સીડીનું વિમોચન કરશે માનનીય શ્રી નરેન્દ્રભાઈ ગીતોની આ પ્રથમ જ સીડી છે. સિડની ટેસ્ટ પૂરી થાય પછી બર્થ ટેસ્ટ રમવા જેવું છે.
છે કે આ ટેસ્ટ ની અંદર કઈ પણ ભૂલ થાય તો કેટલી બધી અંપાયરોની આંગળી ઊંચી થાય. અરે મિત્રો, હું તો નરેન્દ્રભાઈના વક્તૃત્વનો ચાહક છું, એ જાહેરમાં લખી ચૂક્યો છું, એટલે હું એમને સાંભળવા કઈ નથી આવ્યો, હું એમને સાંભળવા આવ્યો છું. મારે કેટલીક વાતો તમને કેવી છે મને જરૂરી લાગે છે એટલે જ કેવી છે, આમાં મારું મહત્વ નથી, એ વાતોનું મહત્વ ખરું એટલે હું તમને કહીશ ચોક્કસ, પણ હું કાગળો લઈને ઊભો નથી એટલે આપની આંખ સામે જ મારી આંખ છે. ગુજરાતના મુખ્યમંત્રી તો છે જ, પણ એમાં હમણાં જે કેટલીક નાના જેસ્ટર લીડર છે એમના પ્રવચનો ઉપરાંત એમના જેસ્ટર્સ માંથી પણ પ્રગટ થતો હોય. પેલી માઇક એડજસ્ટ કર્યું એમણે ધીરુભાઈ સાથે, કે જો આપણે ધ્યાનથી જોયું હોય બેઠા બેઠા તો તમને ખ્યાલ આવે કે શું કામ ગુજરાતની પ્રજાને આટલો બધો પ્રેમ છે, એમને સાંભળવા માટે શું કામ તમે બધા આટલા ઉતાવળ છે. મુખ્યમંત્રી નથી, સખ્ય મંત્રી છે, એટલે બધાને એમ થાય છે કે આપણા સખા છે, આપણા જ છે, એટલે આપણે તો એમને કહી શકીએ નથી. બાપુજીની એટલે કે સોની દાદાની વાત મારે એટલે માનવાની છે, માનવાની નથી એનું કથા નહીં કરું, ચિંતા કરું, મારે આવી ચોખવટ કરવી પડે છે. હું એટલા માટે કહું, હું તો ઘેર ગયેલો છું, શાળાએ ગયો નથી, મારી માએ મને ભણાવ્યો અને એ વખતે મારી ટેક્સ્ટબુક સાહિત્યના પુસ્તકો બન્યા અને એ સાહિત્યના પુસ્તકોમાંથી હું તો માનું જ છું કે વેલ્યુ એજ્યુકેશન એક ભ્રમ છે, મૂલ્યોનું શિક્ષણ આપી ન શકાય. સત્યને તમે નિબંધવાળાને અંદર પૂછો તો સત્યનો નિબંધ ચોરી કરીને લખવાવાળા પણ નિબંધ પડે. વેલ્યુઝ કેન બી કોટ, કેન નોટ બી ટોટ, એ મેળવી દેવાય, જીલી દેવાય, અને વેલ્યુઝ એ મૂલ્યો મને ઝીલાયા એ રમણલાલ સોનીમાંથી ઝીલાયા. આ પ્રસંગનું આ અવસરનું એક ખાસ મહત્વ છે મારા મનમાં. બહુ એક સોની દાદાની તો અનેક વાર્તાઓ મને કંઠસ્થ છે, હાલતા ને ચાલતા રેફરન્સ ની અંદર મને મળી આવે એવી વાર્તાઓ છે, પણ મારી એક બહુ સરસ વાર્તા છે પંચાયત વાર્તા તો નહીં પણ એની વાત કહો. એક રાજકુમાર છે, ગુરુના આશ્રમની અંદર શસ્ત્રવિદ્યા શીખવા માટે જાય છે, શસ્ત્રવિદ્યાની અંદર સહસ્ત્ર શસ્ત્રો શીખે છે અને પોતે પોતાનું નામ પોતાનું સર્ટિફિકેટ આપે છે, સહસ્ત્રાયુધ, હું તો સહસ્ત્રાયુધ છું, મને 1000 શસ્ત્રો આવડે છે. ગુરુ એમ કહે છે કે તાલીમ બાકી છે, 2 વર્ષ વધારે શીખે છે અને એમાંથી 100 શસ્ત્રો પાકા કરે છે અને એમ કહે છે કે હું શતાયુધ, મને 100 શસ્ત્રો આવડે છે. એટલે ગુરુ એમ કહે છે કે હજી તાલીમ બાકી છે. છેલ્લે રાજકુમાર ઉતાવળો થાય છે ઘેર જવા માટે, પણ ઝડપથી ઘેર જવા દો. એટલે ગુરુ કહે છે કે 5 શસ્ત્રોની અંદર તું પ્રવીણ થા, પણ આ 5 શસ્ત્રો કામ ન લાગે ત્યારે 1 શસ્ત્ર હું તને લખીને આપું છું, જેથી આ 5 શસ્ત્રો ડકામાં જાય તેથી એનો ઉપયોગ કરશે. કથા લાંબી છે, ઝડપથી ઘેર જવાની ઉતાવળમાં જંગલમાંથી નીકળે છે, જંગલમાં રાક્ષસ મળે છે અને રાક્ષસ સામે તો એના ગદા ઢાલ તલવાર તમામ શસ્ત્રો ડકામાં થઈ જાય છે. અને એ વખતે એ રાજકુમાર યાદ આવે છે કે ગુરુએ રાક્ષસને મુઠ્ઠીમાં પકડી લીધો છે અને ગુરુનો પેલો સંદેશો એ ખોલે છે અને એની અંદર લખેલું છે અભય, હિંમત પત્રિકાની અંદર પણ જે ઇન્ટરના વાણિયામાં જે સંદેશ હતો જે રમણલાલ સોનીના જીવનનો સંદેશ હતો અને એ સંદેશ એટલા માટે હું કહું છું કે આ અવસર મારા માટે અણમોલ છે વ્યક્તિગત રીતે, એ સંદેશ પણ આ કાર્યક્રમના અધ્યક્ષના કર્તૃત્વમાં છે અને એ છે તમારી અંદર તમારો હૃદયનો જે અભય છે એ તમને હંમેશા તમારો આત્મરાવ જીવતો રાખે છે. હિંમત, ગમે તેટલા રાક્ષસો આવે, ગમે તેટલા શત્રુઓ આવે, ગમે તેટલા શસ્ત્રો આવે, એક હિંમત અને રમણલાલ સોની એક ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોમ્બિનેશન, એક રેર કોમ્બિનેશન, સરળતા અને સજ્જતાનું કોમ્બિનેશન. એકવાર મારો હાથ પકડીને એમણે કહ્યું તો જીવતા જાગતા ઋષિ પુરુષ જેવા, મારો હાથ પકડીને એમણે એમ કહ્યું કે આ જીવનની અંદર 2 બાબતો મને મળી છે, વિનય અને વિસ્મય. મને એવું લાગે છે જેમ જેમ ખેડાણ કરતો જાઉં છું કે કેટલું બધું બાકી છે, કેટલું બધું બાકી છે. અને બીજું વિસ્મય, રણજીતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે એમણે એમ કહ્યું કે 4 વર્ષનો હતો અને મોડાસાની અંદર આતશબાજી થતી હતી
અને આકાશમાંથી થતી વખતે મને પહેલી વખત 4 વર્ષના બાળકને ફટાકડા જોઈને જેવું કુતૂહલ થાય કે 97 વર્ષની ઉંમરે પણ હું જયારે આકાશમાંથી જોઉં છું ત્યારે મને એવું જ કુતૂહલ થાય છે અને માટે મારું બાળ સાહિત્ય હું કરી શકું. પ્રામાણિક તો ખરા જ, અનિશ્ચિત, નકશિક, મક્કમ પણ એવા, એનો અભય ખરો ને એની અંદર. અને અભય ક્યાંથી આવ્યો? એમને એક સરસ પુસ્તક મારી બાલવાટિકાની અંદર લખ્યું છે કે એમના પૌત્રી રમતા રમતા આવે અને એમને કહ્યું કે દાદાજી તમે શું કરો છો? એ તો લખતા આંખે ન દેખાય તો લખતા. એટલે કે તમે શું કરો છો બેટા? તો મને તો લેસન આપ્યું છે તમારા સાહેબે, એ કરું છું. એટલે સોની દાદા એમ કહ્યું કે તો મારા સાહેબ છે ને એને મને એક લેસન આપીને ઉપરથી મોકલ્યો છે અને લેસન હું કરું છું, લખવાનું લેસન. આઝાદી પહેલા જયારે યુવાન હતા, શિક્ષક હતા, શિક્ષકની નોકરીમાંથી ખુમારીથી કુંતાળીથી વટથી રાજીનામું આપી દીધું અને જયારે રાજીનામું આપ્યું ક્રાંતિવીર પણ ખરા અને એવા સંજોગોની અંદર રાજીનામું આપી અને એમને જયારે આંખના ડાક્ટર પાસે એમની પોતાની આંખ બતાવી એમને કહેવામાં આવ્યું કે 5.5 માઇનસ નંબર છે અને મહેરબાની કરીને જિંદગી આપી લખવા વાંચવાનું કામ કરતા. આ એ માણસની વાત આપણે કરી રહ્યા છીએ જેનું અંધત્વનું અજવાળું પુસ્તક રૂપે પડ્યું છે, જેણે મૃત્યુ પર્યંત 99 વર્ષ સુધી લખ્યું, ક્વોલિટી લેખન લખ્યું. ગુણવત્તાના પણ એટલા જ આગ્રહી છે એટલા પ્રામાણિકતાના આગ્રહી. પ્રામાણિકતાનો પર્યાય ગુણવત્તાનો અભાવ ન થવો જોઈએ, ગુણવત્તાના એટલા જ આગ્રહી એવું લખ્યું. અને એ વખતે એને ડાક્ટર સાહેબ એમ કહ્યું કે મારે તો લખવું છે કારણ કે મારા શેઠનો આવો ઉત્તમ છે, મારો શેઠ એવું કરવા. રાખનું પંખી એમની આત્મા કથામાં એમણે લખ્યું છે કે રાખનું પંખી એટલે શું? ફિનિક્સ દેવભૂમા પંખીની વાત છે જે પોતે સળગી જાય છે, પોતાની રાખમાંથી નવું પંખી બેઠું થાય છે અને એ રાખનું પંખી હું તળેટીમાં જઈશ, શિખર ઉપર જઈશ. એક દિવસ એવો આવશે કે મંચ ઉપરથી હું અદૃશ્ય થઈ જઈશ. એ પણ અદૃશ્ય થવું મંચ ઉપરથી ખેલનો એક ભાગ છે. આ એમને લખેલી રાખ્યું છે અને એમાંથી 5.5 માઇનસ નંબરે પણ એ માણસે ખુવારીથી શ્રદ્ધાપૂર્વક એમ કહી શકે કે મારો શેઠ ઉપરવાળો જો નક્કી કરશે મારે લખવાનું છે તો લખીશ. 75 વર્ષ જાહેર જીવન છોડ્યા પછી એમણે ઉત્તમ ઉત્તમ બાળ સાહિત્યની કૃતિઓ લખી. કેવા કેવા પાત્રો સર્જ્યા? લાડો ડક્ટરસિંહ, ફતેચંદ ભોતરુ, છોટુ શિયાળ, ગલગો શિયાળ, અદભુત પાત્ર. પણ એ બધી સૃષ્ટિથી આપ સૌએ પરિચિત થજો કારણ કે એ મારા પાત્રો નથી, એ મારી કૃતિઓ નથી, એ તો રમણલાલ સોનીના પાત્ર છે. આપ સૌ વાંચજો, એનાથી વધારે શ્રેષ્ઠ કોઈનો રસ્તો નથી. પિંડાનો સ્વાદ કંદો વર્ણન કરવામાં મજા ના આવે, પિંડા તો આપણે મોઢામાં મૂકીએ ત્યારે એની મીઠાશ ને મળે એ મહત્વની છે. અને ઘણી જગ્યાએ એવું બન્યું કે એમને ધીરે ધીરે અભાવનો સામનો કરવો પડ્યો, પ્રકાશકો મળે નહીં, પુસ્તકો પ્રસિદ્ધ થાય નહીં. શ્રદ્ધાબેન ઉભા થઈ ગયા છે, એનો સંકેત સમજી ગયો. મારી બાજુમાં જ ઉભા રહેશે હમણાં જોયું. પણ બે ત્રણ નાટકની વાત છે, ચિંતા કરતા નહીં. અને હું તમને ખાતરી આપું છું, મારી ઘડિયાળમાં જોઈને ખાતરી આપું છું કે આ અત્યારે તમારી ઘડિયાળમાં તમે મેચ કરી લો, 5મી મિનિટે હું ત્યાં બેઠો હોઈશ. આ ખાતરી છે. જે વાત છે મારે કરવાની, એ મહત્વની વાત તો એક છે કે એમને પોતાનું જીવનનું સૂત્ર કેવી રીતે મળે છે. મારી માનું જયારે અવસાન થયું ત્યારે ઘણા બધા લોકોના આશ્વાસનના, શોકના ઘણા બધા સંદેશ આવ્યા, પણ જેમાંથી સૌથી વધારે મને બળ મળ્યું, સૌથી વધારે મને પ્રેરણા મળી એમનું કે એ જ ધૂતા અક્ષર હમણાં મૃદુલાબેન અને ધીરુભાઈ વાત કરતા હતા એવા અક્ષરોથી લખાયેલું પોસ્ટકાર્ડ. અને પોસ્ટકાર્ડની અંદર બે જ લીટી, આજે ગાંધી નિર્વાણ દિન છે અને ગાંધીજી ભગવદ્ ગીતાનો સાર અનાશક્તિ યોગમાં એક જ પંક્તિમાં સમજાવી રહ્યા છે, જે કર્મ છોડે તે પડે, જે કર્મના ફળ છોડે તે ચડે. એવી બે જ લીટી એમણે એની અંદર એમ લખી કે બધા ડૂબે અને હું બચું, બધા ડૂબે અને હું બચું, એ જો ઈશ્વરની ઈચ્છા છે તો બધા બચે અને હું ડૂબું એ પણ ઈશ્વરની જ ઈચ્છા છે. આમાંથી પ્રશ્ન છે, હું જર્મની ગયેલો, જર્મનીની અંદર જ્યાં કોઈ હું વાત કરું, એક વધારાનો જયારે સ્પેશિયલ પાસપોર્ટ હોય, સ્પેશિયલ વીવીઆઈપી સ્ટેટસ હોય, હું તો એક સામાન્ય લેખક તરીકે જર્મની ગયેલો, એવું મને સન્માન મળ્યું. શું કામ? જ્યાં જ્યાં જર્મનીમાં જાઓ ત્યાં તમે ગ્રીમ બ્રધર્સની કે ગુજેની એના સાહિત્યની વાત કરો એટલે તરત જ બધા કહો તમે ગ્રીમ બ્રધર્સની વાર્તાઓ વાંચી છે, આવો વીવીઆઈપી સ્ટેટસ મળે, સન્માન મળે, યજમાનો ઘેર લઈ જાય. અને મને પૂછે તમે ગ્રીમ બ્રધર્સ કેવી રીતે વાંચ્યો? એટલે મારે એને કેવું કેવી રીતે સમજાવવું કે એક અમારા રમણલાલ સોની હતા કે જે ગ્રીમ બ્રધર્સની વાર્તાઓના ગુજરાતી અનુવાદ કરતા ને એમાંથી મેં ગ્રીમ બ્રધર્સ વાંચ્યો. કેવા કેવા ભૂલ્યું કામથી હારકા નથી ભાગતા, આરામથી ભાગે છે.
મૂછા પટેલની જાદુ કાપડાની વાત, ખવડાવીને ખાવું જીવાડીને જીવવું, જૂની ચાવીરામની અર્ભસ્થાનની એક વાર્તાના અનુવાદમાં એમ લખેલું કે ડરનો ફાયદો ડરનારને નહીં ડરાવનારને થતો હોય છે, માટે પીવું શા માટે? આવા મૂલ્યો એમાંથી મળે અને એમાંથી જેવું પાછું આવ્યું એને મેં કહ્યું કે મારે બે નાનકડી વાતની બેસી જવું છે, બે નાનકડી વાત મારે આપને વિચારતા કરવા માટે કહેવી છે. એક આ એમનો પરિવાર, આ શ્રીરામભાઈ, આ રેણુકાબેન, આ ગૌરવ રવિજા, એમણે માત્ર બાપુજી જ નહીં એમના ધર્મપત્ની રસિક બળાબેન એમની પણ આજીવન જે સેવા કરી છે, જે લાડથી જે ભાવથી રમણલાલસોને લખેલું, જ્યારે 26 જાન્યુઆરીનો ભૂકંપ આવેલો લગભગ બરાબર 6 વર્ષ 7 વર્ષ પહેલા, ત્યારે એવું બનેલું કે ભૂકંપની અંદર બધા જ બાળકો નીચે ઉતરી ગયેલા અને સોફા ધ્રુજતો હતો, એટલે રમણલાલસોને એમ થયું મારો પૌત્ર ધ્રુજાવે છે, ગૌરવ ધ્રુજાવે છે આ સોફા સામે. રેણુકાબેન ઉભા હતા, રેણુકાબેન ગુજરાતી નથી, ઓરિસ્સાના છે, અને ઉભા હતા એટલે એમને કહ્યું કે તમે કેવા ઉભા છો, આ બધું શું ચાલે છે? એટલે એમ કહ્યું કે ભૂકંપ આવ્યો છે. તમે કેમ ઉભા છો, તમે તો નીકળો, હું તો ઘણો માણસ છું, હું થોડો નીચે ઉતરી શકીશ. એટલે રેણુકાબેન બોલેલા કે બાપુજી તમને છોડીને કેવી રીતે જાઓ? આ એક પુત્રવધુ અને સસુર પ્રત્યેનો જે છે ને આ ફરજ નથી, આ પ્રેમ છે. ફરજ તો કાર્પણિક, અને ક્યાંથી મળે એક સંતાનમાં આ જે શ્રીરામભાઈનો ઉત્સાહ, એમને જો રસ છે આ કાર્યક્રમ કરવામાં, એ ક્યાંથી ઉભો થયો? એ તમે વિચાર કરો, પિતાએ કેવું વાત્સલ્ય આપ્યું હશે કે એમના પુત્ર, પુત્રવધુઓ, પૌત્ર, આ બોળો પરિવાર, બીજા બધા પુત્રો, પુત્રીઓ, એમના સંતાનો, કઝિન્સ બધા હાજર છે, આ પરિવાર ક્યારે આટલા લાડથી આવ્યો હશે એમનું વાત્સલ્ય? અને છેલ્લી વાર હરિયો કુંભાર કહેતા રમણલાલસોની હેરિપોટરને લાડવા, પણ બીજા સાહિત્યકારો જોવું નતું કે સીધી એમને ટીકા કરે, આખી હેરિપોટર વાંચી ગયા, ટીવી પણ જોતા, ક્રિકેટ મેચ જોવાનું બહુ શોખ, હેરિપોટર વાંચી ગયા, મારી સાથે ચર્ચાઓ પણ કરેલી, એમને ગમેલી ઓફિસ સર, અને એમણે બહુ એક ખેદ પ્રગટ કરેલો કે જુઓ ના હેરિપોટરનું કેટલું બધું આટલું ચાલે છે અને આપણું શું? મારે છેલ્લી વાત આ કરવાની છે, જર્મની અંદર ગ્રીમ બ્રધર્સનું નામ લ્યો અને તમને વીવીઆઈપી સ્ટેટસ મળે, એ કિંમત ગ્રીમ બ્રધર્સ તો હવે દુનિયામાં છે નહીં, જર્મન સરકારે કેવો કાયદો બહાર નથી પાડ્યો, એ જર્મન પ્રજાની છે, જર્મન પ્રજા પોતાના સરસ્વતોનું આટલું કદર કરે છે કે તમે હાન્સ એન્ડરસન, ડેનમાર્ક જેવા ખૂબ જ એવડા દેશનો, ગુજરાતના એક જિલ્લા જેવડી વસ્તી ગણાય, ત્યાંથી અમર થઈ ગયો, શું કામ અમર થઈ ગયો? બગીચે બગીચેના પૂતળાઓ દેખાય. 1997 ની અંદર મેં એક લેખ લખેલો, રમણલાલસોની પશ્ચિમમાં પેદા થયા હતો, આ સરસ્વતે આટલું મોટું કામ કર્યું, આટલું અદભુત કામ કર્યું, હેરિપોટર ઉપરથી તો ફિલ્મો બને છે, 100 વર્ષ પહેલા લખાયેલી લોર્ડ ઓફ ધ રિંગ્સ ઉપરથી ફિલ્મો બને છે, જેઆરઆર ટોલ્કિન, સીજે લુઈસ ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા ઉપરથી ફિલ્મો બને છે, કારણ કે સ્વીકારવા વાળી, એના માટે કતાર લગાવવા વાળી, એ પુસ્તકને 800-900 રૂપિયાની કિંમતે જીલવા વાળી પ્રજા છે દુનિયામાં, એ બાળકો એમને મૂર્ખ નથી બનતા, એને ગમે છે સાહિત્યની લેવા દોડે છે, ગુજરાતી પ્રજા જ્યાં સુધી આવા સાહિત્યની, સારસ્વતોની સાહિત્ય લેવા માટે દોડશે નહીં, એમની કદર નહીં કરે, એમને પોતાના ઈશ્વર તુલ્ય નહીં માને, ત્યાં સુધી આ શતાબ્દી તર્પણ પૂરું નહીં થાય. મિત્રો, મારા લેખમાં મેં લખેલું કે આ ગુજરાતની કદર નથી થતી, પણ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમની અંદર સહર્ષ સ્વીકાર કરી ગયા, કોઈ જાતની, કોઈ એના માટે કોઈ ઓળખાણની જરૂર નથી પડી, કોઈ લાગતની જરૂર નથી પડી, એમણે ચોખ્ખું એમ કહ્યું કે ના ના, આ તો અમારી પૂર્વસૂરી, અમારા સ્વતંત્ર સેનાની આવા સારસ્વત અને આવ્યા છે. હું આજે એમ કહું છું કે આજે મને સંતોષ થયો, આજે મને એ ગૌરવ થયું કે 11 વર્ષ અંતે ગુજરાત રાજ્ય રમણલાલ સ્વામીનું કર્તૃત્વ દુનિયામાં જાદુ જેવું હોય, અને જેકે રોલિંગ કહ્યું કે આ હોય, મારા હાથની અંદર જે કલમ છે ને એ જાદુની છડી છે, એમાંથી તો આખી સૃષ્ટિ નીકળી છે, આવા એક જાદુગરને મારા આત્મા પ્રણામ. ખૂબ ખૂબ આભાર. અને હવે અધ્યક્ષીય પ્રવચન આપશે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી.
મરપિશ્રી ધરુભાઈ, મરદલાબેન ભાઈ, ચરે વસાવડા શ્રીરામભાઈ, ચંદુભાઈ, ધનુભાઈ, સાહિત્ય પ્રેમી સ્વજનો, રમણભાઈનો બૃહદ પરિવાર મોજૂદ છે. અહીંયા છબી એવી ઊભી થઈ છે કે મુખ્યમંત્રી આવ્યા છે. એટલે મારે રહસ્ય ખોલવું પડશે. હકીકતે રમણભાઈના પરિવાર સાથે મારો બહુ જૂનો નાતો છે. એમના નાના ભાઈ ચિમનભાઈ સોની આજે આવ્યા છે. આજથી 35 વર્ષ પહેલા મોડાસામાં આરએસએસનું કામ કરવા જતો તો બસમાંથી ઉતરીને થેલો લઈને ચિમનભાઈના ઘરે જવું એટલે ભોજન તૈયાર કર્યું અને અનેક વર્ષો ચિમનભાઈના ઘરના રોટલા ખાઈને મોટો થયો છે. હવે તો જશુને બધા મોટા થઈ ગયા એટલે એ પારિવારિક મારો નાતો. ખ્યાલ પછી તો મારું કાર્યક્ષેત્ર બદલાઈ ગયું એટલે વચ્ચે ઘણી બધું ગેપ પડી ગયો. પણ આજે નવ વર્ષો પછી ચિમનભાઈને હું મળ્યો. આ પરિવારના સંસ્કાર કેવા છે એમાં મોટા મોટું ઉદાહરણ છે કે જેમના ઘરમાં હું રહેતો હોઉં, જે ઘરમાં હું જમ્યો હોઉં, અનેક વર્ષો સુધી રહ્યો હોઉં અને હવે મુખ્યમંત્રી બન્યો હોઉં, પણ એક પણ વખત એક પણ કામ લઈને આ પરિવાર નથી આવ્યો. નહીં તો અમસ્તા રસ્તે જતા જોડે ફોટો પાડીને તો હોય. હવે આપણે જોડે હતા ને એટલે આજે અને સમગ્ર પરિવારના સંસ્કાર છે. પૂરા પરિવારમાં આદર્શ ભાવ રહેલો છે. રમણભાઈ સ્વાતંત્ર્ય સેનાની હતા, પરંતુ એમ લાગે કે એ અખંડ વિદ્યાર્થી હતા. જીવનના અંતકાળ સુધી જે પણ જાણી શકાય, શીખી શકાય એની મથામણ હંમેશા રહ્યા હતા. અને જ્યાં સુધી આવી જિજ્ઞાસા ન હોય ત્યાં સુધી માણસ બીજી ભાષાને આત્મસાત કરી લે. જે રીતે મેં બંગાળી ભાષાને આત્મસાત કરી હતી એવું માનું છું કે વિદ્યાર્થી ભાવની પરમ ઉત્તમ અવસ્થા હોય ત્યારે શક્ય બને, તો શક્ય બને. બોલચાલની ભાષા તો વ્યવહાર જીવનમાં કોઈ પણ જાણે, પરંતુ એની એના સાહિત્ય ભાવ જગતને સ્પર્શ કરવા માટે એના મય થવું પડે અને તો શક્ય બનતું. અને એના જ કારણે ગુજરાતને શરદ બાબુનો, ટાગોરજીનો આમ જાણે પારિવારિક નાતો ગુજરાતનો બની ગયો એવું થઈ ગયું. પૂરબ અને પશ્ચિમને જોડવાનું કામ, બંગાળ અને ગુજરાતને જોડવાનું કામ રમણલાલ સોની. મહાત્મા ગાંધી કહેતા હતા કે ભાઈ એવું લખવું કે જે ખેતરમાં ઓલો પાણીનો ચારડો ચલાવનારો સમજી શકે એવું સાહિત્ય. હવે આ
આવું સાહિત્ય ગાંધીજી જે કલ્પ્યું હતું કેવું હોય? તો રમણલાલ સોનીનું દરેક વાક્ય એમાં દેખાય, હા આવું હોય, ગાંધીજી જે કહેતા હતા એ આવું હોય. કઈ કોઈ કાના માત્ર નો ફરક જ ન હોય, અલ્પગ્રામ વડગ્રામ કોઈ ફરક. મિત્રો, ઘણી વાર મને લાગે છે કે કોઈ પણ સમાજનો ફાઉન્ડેશન, એ સમાજનો પાયો કેટલો મજબૂતાઈ ધારણ કરી રહ્યો છે, મજબૂત હોવી એક વાત છે અને મજબૂતાઈ ધારણ કરી રહ્યો છે, તેમ કહી શકાય કે એ સમાજ જીવનમાં બાળ સાહિત્ય કેવું છે એના આધારે નક્કી થાય કે સમાજ કેવો બાંધો એનો બંધાઈ ગયો છે. આખા સમાજના ફાઉન્ડેશનની રચનામાં આ બાળ સાહિત્યની મોટી તાકાત હોય છે. દુનિયા કયા સાહિત્યથી પ્રભાવિત છે? જગતમાં અનેક સાહિત્યની ચર્ચા થતી હશે, કદાચ જગતના બધા લોકો માટે એ તત્કાલીન સાહિત્યના ભરોસે 5-50 વર્ષ જીવ લેવાનો અનિવાર્ય બન્યું હશે અને એટલા માટે સમય સમય પર જે મળે એને લઈને જીવી લેતા હશે, કારણ કે ટુકડાઓમાં જિંદગી જેમની છે આપણી વધારે લાંબુ ન ગણી, પણ 5000 વર્ષનું જે જીવન છે આપણું, 5000નો આપણો જે સાંસ્કૃતિક વારસો છે, એવી રીતે કઈ લોક શિક્ષણના સામર્થ્યની કૃતિઓ હશે કે જેને આજે પણ આપણને મૂલ્યોની વાત આવે તો માથું ચૂકવાનું મન થાય. કદાચ આપણા જીવનમાં મૂલ્યો ધોવાઈ ગયા હોય તો પણ મૂલ્યની વાત આવે તો આપણને ગમે, એ આપણા જેનેટિક સિસ્ટમમાં છે. અને પંચતંત્ર જેવી વાર્તાઓ જોઈએ તો ખબર પડે, હા આ આપણા પૂર્વજો કંઈક કરીને ગયા છે જે આજે પણ. પણ આપણો પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એ છે કે દુનિયા જે પદ્ધતિથી સમજે, દુનિયાની સામે જે પદ્ધતિથી નિરૂપિત કરવું જોઈએ એ આપણને આવડ્યું નથી, અને ન આવડવામાં પણ આપણો દોષ આપણા આઈક્યુ કેપેબિલિટીનો નથી, એનું મૂળ કારણ તો આપણી ફિલોસોફી છે. કે ભાઈ જે વેદની રચના કોણે કરી ક્યાં ખબર છે? વેદ આટલા ઉત્તમ સાહિત્ય છે, જગતની બધી સમસ્યાઓનું સમાધાન કરવાનું સાહિત્ય ધરાવે છે, પણ આપણને એમ લાગે કે ભાઈ છે જેને જેના માટે ઈશ્વરે લખ્યું હશે એના સુધી પહોંચશે. આ ફિલોસોફી આજે જીવનમાં અહમ બ્રહ્માસ્મિથી શરૂ કરીને જે આપણે તત્વજ્ઞાન કેળવ્યું, આ ઉચ્ચ આદર્શોની ઊંચાઈ એટલી બધી આપણે ત્યાં રહી કે જેના કારણે આ નીચેની રમતમાં આપણે થોડા પાછા પડી ગયા. હવે ઉચ્ચ આદર્શોની વચ્ચે આ નીચેની રમતમાં પાવડતા બનવું પડે સ્થિતિ પાછા. તો જે ભાઈ જઈને પ્રોબ્લેમ દેખાડો ને, ભાઈ જર્મનીમાં આમ થાય, દીકરે આમ થાય, ફલાણે આમ થાય, આ કશું થાય નહીં, આપણે કશું જ ન થાય. તો જ આ માનસિકતા પલટાશે. આપણા પ્રાણનું ગૌરવ, મિત્રો, આપણા પ્રાણના ગૌરવની જયારે વાત કરીએ ને ત્યારે આ દેશના ચોખડિયાઓએ આપણી બરબાદી કરી છે, માફ કરજો. તમે વિચાર કરો, જે રામચંદ્રનું ટ્રાન્સલેશન થાય ત્યારે આપણે તાલી પાડીએ છીએ, આ દેશમાં એવા લોકો હોય છે એમ કે રામ જન્મ્યા નથી. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરે કે પ્રભુ રામ જન્મ્યા નહોતા, અને પછી પાછા આપણને ઉપદેશ મળે કે રામલાલ સોનીની શતાબ્દીનું કંઈ કરજો. મિત્રો, પ્રશ્ન ત્યાં ઉભા થાય છે કે આપણા પ્રાણનો આપણને ગૌરવ કેમ ના, આપણું જે શ્રેષ્ઠ છે. મિત્રો, દુનિયાના કોઈ પણ બાબતમાં તમે જુઓ, આખું જગત, નાણાંનો મુદ્દો, આખું જગત અત્યારે ગ્લોબલ વોર્મિંગ માટે તમે કંઈક સારું લખો તમને એવોર્ડ મળે એવું છે. કરો કઈ નહીં, કઈ સારું લખો ને. હમણાં બધો તાજો વિષય, એટલો બધો ગરમ વિષય છે ગ્લોબલ વોર્મિંગનો કે તમે આ બધે ચાલી જાઓ, તમને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવા મળી જાય. તમે મને કહો કે ગ્લોબલ વોર્મિંગમાં આપણું કોઈ કોન્ટ્રીબ્યુશન છે?
રાધિકા હેઝ સ્ટોલન ધ ફ્લુટ, ગો ટુ ધ પોલીસ સ્ટેશન એન્ડ રિપોર્ટ. મિત્રો, ધરતીની પોતાની સુવાસ હોય છે, ભાષાનું પોતાનું સામર્થ્ય હોય છે, અને રમણભાઈ જે સાહિત્ય લઈને આવ્યા છે તેમાં શબ્દ સમૂહ નથી, અર્થોની ભરમાર નથી. આમ એના નીકળ જવાનું એમ લાગે ભાવ સરિતા વહી રહી છે. જે ભાવ સરિતા, એ સરિતાને પાસે આચમન લેનાર પ્રત્યેકને પુલકિત કરી રહી છે. જેનું જેટલું આચમન લેવાનું સામર્થ્ય એટલું આચમનને લઈ શકે, જેનું આચમન લેવાનું સામર્થ્ય વધારે એ આ ભાવ સરિતાનું આચમન વધારે લઈ જાય. આ રમણલાલ સોની નું સાહિત્ય આ એક ભાવ સરિતા લઈને ગુજરાતના ભાગ જગતને, ખાસ એને વૃંદાવન બનાવવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, એને ગોકુળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. એને એને એક 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 નંદ કિશોર પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. એ સામર્થ્યને જેટલું ગૌરવ કરીએ એટલું ઓછું. રમણભાઈ મક્કમમણના પણ હતા. એ મક્કમમણનો સ્વભાવ જેમ એમ કે ભાઈ ચાર વર્ષે ફટાકડા ફૂટતા હતા જેવો આનંદ આવતો તેવો 57 વર્ષે આવતો હતો, પણ એમનું દરેક બાબતમાં આવું હતું. દાખલા તરીકે 1921માં મીઠાઈ ખાય અને મીઠાઈ ખવડાવનારો એમ કે ભાઈ આપણા દેશી ગોળમાંથી બનેલી મીઠાઈ છે, એ મને ખાઈ પાછળથી ખબર પડે કે આ વિદેશી ખાણમાંથી બનેલી છે. અને રમણલાલ એ ઉંમરે પારાવાર પીડા અનુભવે કે હું સત્યાગ્રહનો લડવૈયો અને વિદેશી ખાણમાંથી બનેલી મીઠાઈ ખાઈ ગયો. અને રમણલાલ પોતાના જાત ઉપર અત્યાચાર કરે, જુલ્મ કરે. જુલ્મની અંદર એક બે દિવસ ઉપવાસ કરે એવું નહીં. એ ઉંમરે 1921માં મીઠાઈ ખાવાનું મન થાય એવી ઉંમર હોય છે. એ વખતે નક્કી કરે 5 વર્ષ સુધી મીઠાઈ ને હાથ નહીં લગાવું, ખાંડ ને હાથ ન લગાવે, ચા કોફી નું નામ નિશાન ન લે. મિત્રો, આ જીત, આ જીત, અને 97 વર્ષે ન લખાય તો પણ પટ્ટી મૂકીને લખે, કાગળ વાળીને લખે, બીજાની આ જીત અને સદહેતુ માટેની જીત, આ સાતત્યપૂર્ણ એના જીવનની વિશેષતા, સાતત્યપૂર્ણ વિશેષતા. એ લડવૈયા આઝાદી માટે તો નહીં, મોડાસા રેલવે માટે લડે, નાના મોટા પ્રશ્નો માટે લડતા હતા મોડાસા. મને ખબર છે, નાના નાનો ગામમાં પ્રશ્ન હોય તો રમણભાઈ નું પાછું પોલિટિકલ નેચર તો કરો જ. પણ પોલિટિકલ એટલે અમે જે દશા કરી દેવું નહીં ભાઈ. મુંબઈ રાજ્યની વિધાનસભાની અંદર એમણે ગુજરાતના ગૌરવની હંમેશા વાત કરી છે, ગુજરાતના સ્વાભિમાનની વાત કરી છે, જાહેર જીવનના પ્રશ્નોને હંમેશા એમણે સ્પર્શ કર્યો છે. અને મિત્રો, ગુજરાતમાં એક વિશેષતા છે, સાબરકાંઠા આમ બહુ ફળદ્રુપ છે. આપણને ખૂબ સાહિત્યકાર વાગે છે સાબરકાંઠા. પન્નાલાલભાઈ, ઉમાશંકરભાઈ, આજે મારા સૌ પરિવારજનોને મળવાનું થઈ ગયું બધાને. આ કાર્યક્રમમાં હું ના આવ્યો તો મને એમ થયા કરે કેમ આવું, આપણે કઈ ફોન ને ઓછા કર્યા તો એવું લાગે. હું ખરેખર મન થઈ ગયો, અને તેથી મુખ્યમંત્રી તરીકે નહીં, હું રમણભાઈ ના પરિવાર તરીકે આવ્યો છું. ને જે પરિવાર નું નમક ખાતું છે, અન્ય એવો ઓળખા, એટલે હું જો સારો લાગતો હોઉં
એના મૂળમાં રમણલાલ સોની પરિવારના રોકડા છે. ધન્યવાદ સૌને. મિત્ર હું ગયો હતો ઇઝરાયલ. ઇઝરાયલમાં જેમ આપણે ત્યાં મહાત્મા ગાંધીનું સ્થાન છે એવું ઇઝરાયલમાં બેન ગોરિયનનું સ્થાન છે. અને ઇઝરાયલના નિર્માણમાં એમનો બહુ મોટો રોલ. તો ઇઝરાયલની ગવર્નમેન્ટને મેં વિનંતી કરી હતી કે મારે એ જ્યાં રહેતા હતા એમની જેમ આપણે હિન્દુસ્તાનમાં આવ્યા હોય તો મન થાય સારો બધી આશ્રમ જોઈએ. અને બીજું જયારે મેં એમના વિશે વાંચેલું ત્યારે મેં એક વાત વાંચી હતી, બેન ગોરિયન પોતાના રૂમની અંદર બેડની બિલકુલ સામે મહાત્મા ગાંધીનો ફોટો રાખતા. ત્યારે મને એક આકર્ષણ હતું કે આ માણસ ઇઝરાયલ એટલે લડાવું અને બધી દુનિયાભરની યુદ્ધના મોરચે આખું ઇઝરાયલ ઊભું કરે એ માણસ પોતાના બેડરૂમમાં સામે ગાંધીજીનો ફોટો રાખી મારતા જવું જોઈએ. અને તેથી લઈને મેં ગવર્નમેન્ટને વિનંતી કરી હતી એ આજે જે ઇઝરાયલ ડેવલપ થયું છે ત્યાં એ રહેતા નહોતા. જે રણ વિસ્તાર હજુ પણ બાકી છે, જે વિકાસ થવાનો બાકી છે, એવા રણની અંદર એક નાનકડો આશ્રમ જેવું બનાવીને અને આશ્રમની રચના પણ આટલા સાલ બધી આશ્રમ જેવી છે. ઉપરના છાપરાના ઢાળિયા વાળે બધું એવું ત્યાં રહેતા હતા અને એના નજીકમાં જ એમની સમાધિ છે. તો સ્વાભાવિક છે એના સમાધિએ જવાની મારી ઈચ્છા હતી અને ત્યાં ગયો. અને ત્યાં મને રમણલાલ સોની યાદ આવ્યા. આશ્ચર્ય થયું. કારણ એ હતું કારણ બેન ગોરિયનની સમાધિ પર સામાન્ય રીતે કોઈ પણ આવા મોટા રાષ્ટ્રના રાષ્ટ્રપિતાની સમાધિ હોય એટલે ફૂલ ચડાવવાના હોય, પુષ્પકુંજ એવું બધું હોય એ ત્યાં રિવાજ જ નથી. ત્યાં લખેલું છે આપ શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં જે નીચે કાંકરા અને પથરા પડ્યા છે એમાંથી એક પથરો ત્યાં મૂકશે. ઇઝરાયલમાં અને કારણ શું તો પુષ્પને ચૂંટવાનો બરબાદ કરવાનો કોઈ અધિકાર આપણને નથી. ઇઝરાયલે પાણીનું મહત્વ, પર્યાવરણનું મહત્વ, વનસ્પતિનું મહત્વ, પુષ્પનું મહત્વ એને કેવી રીતે આત્મસાત કર્યું છે. બેન ગોરિયનની સમાધિ પર ત્યાં પડેલો પથરો મૂકાયો, તમે એમને સન્માન આપો. મારા રમણલાલ સોની જતા જતા એમ કહી જાય કે મારે મૃત્યુશૈયા ઉપર ફૂલો છૂટીને ચડાવવાની મહેરબાની કરીને પાપ ન કરતા. માત્ર રમણલાલ સોની ને બેન ગોરિયન નહીં મળ્યા હોય, બેન ગોરિયન ને રમણલાલ સોનીનો નાતો નહીં હોય, પણ મિત્રો મૂલ્યોનો અંતર પ્રવાહ કેવો હોય છે એનો આ જીવતો જ આખો ઉદાહરણ છે. અને આ મૂલ્યોનો અંતર પ્રવાહ આટલો સામર્થ્ય ત્યારે જ હોય કે બે શ્રેષ્ઠ જીવનો, બે શ્રેષ્ઠ જીવનો આત્મિક રીતે બંધાયેલા હોય ત્યારે જ આ સંભાવના હોય છે. અને એ અર્થમાં રમણલાલ સોની કેટલી ઊંચાઈઓને પામી હશે એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. ફરી એકવાર એવા મહાન વિભૂતિને અંતઃકરણ પૂર્વક વંદન કરું છું, એના પરિવારજનોને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. અને આપણે સૌ આ મહાપુરુષે જે કંઈ આપણા માટે મૂકીને ગયા છે એમાંથી યત્કિંચિત પણ પોતાના જીવનમાં લઈને સમાજ ઉપયોગી થવાનો પ્રયાસ કરીએ એ જ અપેક્ષા. વંદે માતરમ. આભાર વ્યક્ત કરશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, શ્રી ધીરુભાઈ, શ્રીમતી મુજલાબેન, ભાઈ જય, શ્રી ચંદુભાઈ તથા ઉપસ્થિત સ્નેહીજનો, મુખ્યમંત્રીએ અમને અમને પરિવારના ગણીને અમારું આમંત્રણ સ્વીકાર્યું અને વ્યસ્ત હોવા છતાં બધાની માનનીય પ્રવચનને આપ્યું તે બદલ અમે સૌ એમનો આભાર માનીએ છીએ. ધીરુભાઈનો પણ ખૂબ આભાર માનીએ છીએ. તેઓ શ્રી વિશ્વકોશની અતિ વ્યસ્ત કામગીરીમાં છે, છતાં મોડાસા અને બાપુજી પ્રત્યેના પ્રેમના કારણે તેમના દરેક પ્રસંગમાં અચૂક હાજરી આપે છે, તેમનો હું આભાર માનું છું. મુંબઈથી વિદ્વાન પ્રોફેસર અને મુંબઈના વાચકો એમની ઉપનિષદો પરની કોલમનો ખૂબ પરિચિત છે તેવા બાપુજીની આત્મજાતુલ્ય મૃદુલાબેનને પણ એમના વ્યસ્ત સમયમાંથી રામકથાનો અનુવાદ બાપુજીની ઈચ્છા મુજબ પૂરો કર્યો આ પ્રસંગે આવ્યા તેમનો આભાર માનું છું. શ્રી જય અમારા કુટુંબીન જન જેવા છે, યુવા કોલમિસ્ટ છે. બાપુજી પ્રત્યેના અસાધારણ પ્રેમથી બાપુજીના કોઈ પણ પ્રસંગે ખેંચાઈ આવે છે. બાપુજીના માનસ પુત્ર પણ કહી શકાય, તેમનો પણ આભાર માનું છું. શ્રી ચંદુભાઈ શાહ સમાજ ઉપયોગી કામો સાથે અને બાપુજી પ્રત્યેના પ્રેમના કારણે તેમના સાહિત્યનું પ્રકાશન અને પ્રચાર કરે છે, તેમનો પણ આભાર માનું છું. શ્રી રોહિતભાઈ કોઠારીએ ખૂબ સમયસર સુંદર પુસ્તક છાપી આપ્યું તે બદલ તેમનો આભાર માનું છું. બાપુજીના સંસ્કાર પ્રેરક સાહિત્યના પ્રકાશકો પ્રચારકો એવા મુંબઈના મિત્રો શ્રી પ્રફુલભાઈ વોરા, શ્રી નવીનભાઈ સુતરિયા તથા શ્રી બાબુભાઈ તાલપત્રીવાળાનો અને શ્રી સુરેશભાઈનો હું આભાર માનું છું. છેલ્લે સફળ સંચાલન કરવા બદલ શ્રીમતી શ્રદ્ધાબેનનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે અને હું એમનો સન્માન કરવા માટે શ્રી સુરેશભાઈને આમંત્રણ આપું છું. શ્રી સુરેશભાઈ, આભાર.
કેવું છે?